નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કોરોના મહામારી વચ્ચે સર્જાયેલ લોકડાઉનની પરિસ્થિતિમાં તક્ષશિલા વિદ્યાલય બાયડના ઓનલાઈન શિક્ષણ કાર્યમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે મિત્રો ધોરણ 9 વિષય વિજ્ઞાનની અંદર પ્રકરણ 8 ગતિનું લેક્ચર 16 જોવા જઈ રહ્યા છીએ. તો મિત્રો આગળ આપણે લેક્ચર 14 ની અંદર ન્યૂટનની ગતિના 3 સમીકરણો વિશે વાત કરી હતી, કે જે આ પ્રમાણે હતા. v બરાબર u + at, s બરાબર ut + 1/2 at² અને 2as = v² - u² તો આપણે આગળના લેક્ચરની અંદર ન્યૂટનની ગતિનું પ્રથમ સમીકરણ v બરાબર u + at ની તારવણી કરી હતી, કે જે વેગ અને સમય વચ્ચેના સંબંધનો અર્થ સ્પષ્ટ કરતું હતું. તો આજે મિત્રો ન્યૂટનની ગતિનું બીજું સમીકરણ s બરાબર ut + 1/2 at² વિશે તારવણી કરશું, કે જે સ્થાન અને સમય વચ્ચેના સંબંધનો અર્થ સ્પષ્ટ કરશે. અને અન્ય એક સમીકરણ છે 2as = v² - u² કે જે વેગ અને સમયના અર્થ માટેનો સંબંધ સ્પષ્ટ કરે છે. તો આજે આપણે મિત્રો ન્યૂટનની ગતિનું દ્વિતીય સમીકરણ જોઈએ, કે જે સ્થાન વિરુદ્ધ સમય, સ્થાન અને સમયના સંબંધ માટેનું સમીકરણ છે. તો મિત્રો આજે આપણે આગળના જે આલેખની વાત કરી હતી તે જ આલેખ ઉપરથી ન્યૂટનની ગતિનું દ્વિતીય સમીકરણની તારવણી કરશું. તો મિત્રો આપણે ત્યાં આગળ લેતા હતા કે કોઈ એક પદાર્થ હતો એ જેટલા વેગથી ગતિની શરૂઆત કરતો હતો, એટલે કે તેનો પ્રારંભિક વેગ એ બિંદુથી શરૂ થતો હતો અને તે બી બિંદુ સુધી જવા માટે ટી જેટલો સમયગાળો લેતો હતો. તો વસ્તુનો પ્રારંભિક વેગ યુ અને અંતિમ વેગ બી, જે તમે આલેખની અંદર જોઈ શકો છો. તો ધારો કે કોઈ એક પદાર્થ સુરેખ પથ ઉપર એ જેટલા અચળ પ્રવેગથી ટી સમયમાં એસ જેટલું અંતર કાપે છે, તો વેગ સમયના આલેખ ઉપરથી દર્શાવો. તો મિત્રો તમે જોઈ શકો છો કે ટી સમયમાં જે એસ અંતર કાપતું હોય, તો વેગ અને સમયના આલેખની અંદર વસ્તુ દ્વારા કપાયેલું અંતર એટલે કે તેને કરેલું સ્થાનાંતર, વસ્તુ દ્વારા દોરવામાં આવેલ આલેખ AB દ્વારા ઘેરાયેલ ક્ષેત્રફળનું માપ દર્શાવે છે. તો આલેખ AB દ્વારા ઘેરાયેલ ક્ષેત્રફળ શેનું માપ આપે છે? તો સ્થાનાંતર, વસ્તુએ t સમયમાં કાપેલા અંતર s નું મૂલ્ય દર્શાવે છે. તો મિત્રો તમે અહીં આલેખ જોઈ શકો છો, x અક્ષ, y અક્ષ, વસ્તુ પ્રારંભિક બિંદુ A થી ગતિ શરૂ કરે છે અને B સુધી ગતિ કરે છે, તેનો પ્રારંભિક વેગ u છે, અંતિમ વેગ v છે, તે t સમયમાં s જેટલું અંતર કાપે છે. તો મિત્રો આ તેનો પ્રારંભિક વેગ, અંતિમ વેગ, સમય અને તેને કાપેલું અંતર. તો તમે જોઈ શકો છો કે x અક્ષ ઉપર આપણે સમય દર્શાવીએ છીએ અને y અક્ષ ઉપર વેગ કા તો ઝડપ દર્શાવીએ છીએ. તો મિત્રો વસ્તુનો પ્રારંભિક વેગ u બરાબર કયું છે? a o, o a બરાબર પ્રારંભિક વેગ u. અંતિમ વેગ b c બરાબર v લઈશું. સમય જોઈ શકીએ છીએ આપણે t સમયમાં a થી b જાય છે એટલે o c, સમય o c બરાબર t. હવે પ્રવેગ, તો પ્રવેગનું સૂત્ર મિત્રો આપણા જોડે છે, પ્રવેગ બરાબર વેગમાં થતો ફેરફાર, બરાબર વેગનો ફેરફાર ભાગ્યા લાગતો સમય. બરાબર, તો અહીંયા તમે જોઈ શકો છો કે વેગમાં થતો ફેરફાર, તો પ્રારંભિક વેગ યુ અને અંતિમ વેગ વી છે. તો મિત્રો આપણે અંતિમ વેગ વી માંથી પ્રારંભિક વેગ યુ બાદ કરશું તો આપણને શું મળશે? વીડી. બરાબર, વેગમાં થતો ફેરફાર શું મળશે? વીડી ભાગ્યા સમય કેટલો છે? ટી. ઓસી એટલે કે ટી, ઓસી પણ લઈ શકાય, એડી પણ લઈ શકાય અને ઈડી પણ લઈ શકાય. તો આપણે લઈશું એડી, તો એ બરાબર બીડી અપોન ટી, માટે બીડી બરાબર એટી લખી શકાય, જે ભાગાકારનું ચિહ્ન હશે તે બરાબર ની આબાજુ આવશે તો ગુણાકારમાં. તો મિત્રો વેગ વિરુદ્ધ સમયના આલેખમાં એબી દ્વારા ઘેરાયેલું ક્ષેત્રફળ વસ્તુ દ્વારા ટી સમયમાં કપાયેલ અંતર દર્શાવે છે. બરાબર, તો આલેખ એબી દ્વારા ઘેરાયેલું ક્ષેત્રફળ t
टी समय में वस्तु द्वारा कपायेल अंतर दर्शावे छे। तो अंतर बराबर आ घेरायेला भाग नु क्षेत्रफळ, तो घेरायेलो भाग थशे ओ ए बी सी, बराबर। तो घेरायेला भाग ओ ए बी सी नु क्षेत्रफळ, तो मित्रों तमे हवे जोई शको छो ओ ए बी सी नी अंदर भौमितिक रीते जोई शको छो, तो ओ ए बी सी भाग नी अंदर एक त्रिकोण छे, ओ ए बी सी भाग नी अंदर एक त्रिकोण आवे छे, अने बीजु एक चतुष्कोण पण आवे छे। तो जो मित्रों आपणे ओ ए बी सी भाग नु क्षेत्रफळ शोधवुं होय तो त्रिकोण नु क्षेत्रफळ वत्ता लंबचोरस नु क्षेत्रफळ, अथवा तो लंबचोरस नु क्षेत्रफळ वत्ता त्रिकोण नु क्षेत्रफळ। तो मित्रों तमे जोई शको छो लंबचोरस ओ ए बी सी, तो लंबचोरस ओ ए बी सी नु क्षेत्रफळ वत्ता त्रिकोण ए बी डी नु क्षेत्रफळ। हवे आपणे लंबचोरस ओ ए बी सी नु क्षेत्रफळ शोधवानुं छे। तो लंबचोरस ओ ए बी सी नु क्षेत्रफळ बराबर तेनी लंबाई गुण्या पहोळाई, तो तेनी लंबाई आपणे लई लईशुं ओ ए बराबर ओ ए एटले के यू, अने पहोळाई लई लईशुं ओ सी एटले के टी बराबर ओ सी, ओ ए इंटू ओ सी, तो ओ ए बराबर तेनो प्रारंभिक वेग यू, ओ सी बराबर तेनो समय टी, किंमतो मूकीशुं तो लंबचोरस OADC નું ક્ષેત્રફળ બરાબર આપણને કિંમત મળશે U into T। હવે આપણે ત્રિકોણ ABD નું ક્ષેત્રફળ જોઈશું, તો ત્રિકોણ ABD ના ક્ષેત્રફળ માટે તમને ખબર જ છે કે એક દૂત્યાંશ ઇન્ટુ બેઝ ઇન્ટુ હાઈટ, એક દૂત્યાંશ ગુણ્યા પાયો ગુણ્યા વેધ। તો તમે જોઈ શકો છો ત્રિકોણ નો પાયો બરાબર AD કે જે OC બરાબર છે, તો ત્રિકોણ નો પાયો OC બરાબર T લઈશું, એટલે કે પાયો ઓસી બરાબર ટી લઈશું, અને ત્રિકોણની ઊંચાઈ બીડી, તો આપણે જોઈ શકીએ છીએ કે બીડી ની કિંમત કેટલી છે એ ટી જેટલી, તો આપણને ત્રિકોણ એબીડી નું ક્ષેત્રફળ એક દૂત્યાંશ પાયો એડી ઇન્ટુ બીડી। તો તમે એડી જોઈ શકો છો કેટલા બરાબર છે ઓસી બરાબર, અને ઓસી નું મૂલ્ય છે ટી, તો આપણે એડી બરાબર મૂકીશું ટી। હવે બીડી, तो बीडी बराबर आपने प्रवेश सूत्र ऊपर थी तारवणी करी, बीडी बराबर एक गुण्या टी बराबर। तो हवे मित्रों आपने पाछा ऊपर जाइए, अंतर बराबर चतुष्कोण ओएडीसी नु क्षेत्रफळ वत्ता त्रिकोण एबीडी नु क्षेत्रफळ, तो चतुष्कोण ओएडीसी नु क्षेत्रफळ आपने यू इंटू टी आपने मुकीशु, तेज रीते त्रिकोण एबीडी नु क्षेत्रफळ मळ्यु आपने एक दूत्यांश पायो एटले के ट्यू टी, अने वेध एटले के ए टी। तो मित्रों तमे जोई शको छो के अहीं बे टी आपेला छे, एटले आपणने बे टी एटले थशे टी स्क्वेर बराबर। तो यू टी लखीशुं प्लस वन हाफ ए इंटू टी स्क्वेर, तो आपणने वस्तु द्वारा कपायेल अंतर एस बराबर मूल्य मळशे यू टी प्लस वन हाफ ए टी स्क्वेर, के जे न्यूटन द्वारा तेना पुस्तक प्रिंसिपिया नी अंदर गतिना समीकरणों में द्वितीय समीकरण छे, जे s बराबर ut प्लस 1 हाफ ए टी स्क्वेर स्थान अने समयना संबंध माटेनुं समीकरण दर्शावे छे। तो मित्रों आ हतुं गतिनुं द्वितीय समीकरण, आपणे प्रथम समीकरणनी वात लेक्चर 15 नी अंदर करी, द्वितीय समीकरणनी वात लेक्चर 16 नी अंदर करी, हवे तृतीय समीकरणनी वात आगळ करीशुं, અને ન્યૂટનની ગતિના સમીકરણો પરથી કેટલાક આવતા ઉદાહરણો પણ ચકાસીશું।